તો આજે આપણે ઇંગ્લિશ ગ્રામરમાં પાર્ટ ટુમાં જે આપણા કોશન્સ એક્સરસાઇઝ જે રહી ગઈ હતી એ આપણે કરવાના છીએ અને એક એસે કરવાના છીએ જેનું નામ છે માય ડ્રીમ તો સ્ટુડન્ટ્સ લેટ સ્ટાર્ટ જો એમાં ટોપિક છે ધેર ઇઝ અને ધેર આર ધેર ઇઝ ધેર ઇઝ અથવા આર સાથે ઇન ઓન અંડર નિયર ને બિટવીન આ શબ્દો છે આ જોડાય છે હવે ઓન એટલે કે ઉપર તમને ખબર હોવી જોઈએ ઓન એટલે કે ઉપર અંડર એટલે કે નીચે નિયર એટલે કે પાસે બિટવીન એટલે કે વચ્ચે ઓકે ધેર ઇઝ અ બર્ડ ઇન ધ કિચન હવે આ સેન્ટેન્સ છે કે પક્ષી તે પક્ષી પિંજરામાં પિંજરાની અંદર છે તો ધેર ઇઝ અને ઇન ઇન એટલે કે અંદર તો હવે એને પ્રશ્ન વાક્ય બનાવવો હોય તો કેવી રીતે બનાવશું તો આપણે ઇઝ છે ને એને આગળ લાવી દેવાનો તો શું કહેશું ઇઝ ધેર અ બર્ડ ઇન ધ કિચ ઇન ધી કેજ શું તે પક્ષી પિંજરાની અંદર છે તો હા યસ ધેર ઇઝ નો ધેર ઇઝન્ટ ખબર પડી હવે વરી પાછો છે બીજો એક્ઝામ્પલ જોઈ લો ધેર આર બુક્સ ઓન ધી ટેબલ ધેર આર ત્યાં બુક્સ છે ટેબલ ઉપર તો આપણે ક્વેશ્ચન શું આર ધેર હવે આર છે આરને આગળ લેવા દેવાનો આર ધેર બુક્સ ઓન ધ ટેબલ ત્યાં શું પુસ્તકો છે ટેબલ ઉપર ઓન એટલે કે ઉપર તો હવે યસ અને નોમાં ઉત્તર આપવો હોય તો યસ ધેર આર હા છે ત્યાં છે નો ધેર આરન્ટ ના ત્યાં નથી ઓકે સમજી ગયા ધેર ઇઝ ને ધેર આર હવે નેક્સ્ટ છે હાઉ મેની સાથે ધેર હવે હાઉ મેની સાથે હાઉ મેની એટલે શું હોય હાઉ મેની એટલે કે કોઈ બી હાઉ મેની જો અહીંયા જો આપણે શું લખ્યું છે હાઉ મેની સાથે ધેરથી બનતા પ્રશ્નો ઉત્તર કોઈ ચોક્કસ સંખ્યા હોય છે હાઉ મેની હાઉ મેની આપણે ક્યારે પૂછીએ ક્યારે ક્વેશ્ચન પૂછીએ ક્યારે સવાલ પૂછીએ હાઉ મેનીનો જ્યારે કોઈ સંખ્યા હોય ને ચોક્કસ સંખ્યા હોય ત્યારે જ આપણે હાઉ મેનીથી સ્ટાર્ટ કરીએ છીએ પ્રશ્ન પૂછ પૂછવાનો ઓકે જેમ કે હવે ક્વેશ્ચન વાક્ય આપણે જોઈ લો હાઉ મેની એપલ્સ આર ધેર ઇન ધી બાસ્કેટ કેટલા એપલ્સ છે કેટલા હાઉ મેની એટલે કે કેટલા કેટલા એપ સફરજન છે તે બાસ્કેટમાં ત્યાં બાસ્કેટમાં તો આપણે લખશું ધેર આર ત્યાં બે સફરજન છે બાસ્કેટમાં ધેર આર ટુ એપલ્સ ઇન ધી બાસ્કેટ હવે જ્યારે આપણે આન્સર આપવો હોય ને જવાબ વિધાન વાક્ય બનાવવાના હોય તો આપણે એવી રીતે કહેવાનું આન્સર આપવો હોય તો આર ધેરનું શું થઈ જશે ધેર આર અને કેટલા છે તો ટુ એપલ જેટલા બી હોય ટુ એપલ્સ ઇન ધ બાસ્કેટ હવે બીજે જોઈ લો હાઉ મેની ટેબલ્સ ટેબલ્સ આર ધેર ઇન ધ ક્લાસ ક્લાસમાં કેટલા ટેબલ્સ છે હાઉ મેની એટલે કે કેટલા કેટલા છે તો આપણે લખશું ધેર જો એક જ હોય ને તો આપણે ઇઝ વાપરવાનો અને એકથી વધારે હોય તો આર ધેર ઇઝ વન ટેબલ ઇન ધ ક્લાસ સમજ્યા ત્યાં એક જ ટેબલ છે ક્લાસમાં હવે હાઉ મચ સાથે ધેર હાઉ મચ એટલે કે કેટલું હાઉ મચ એટલે કે કેટલું જેમ કે કોઈ બી એના આપણે ગણી ન શકીએ ને ત્યારે આપણે હાઉ મચ યુઝ કરીએ છીએ ઓકે જેમ કે જો હાઉમચ સાથે ધેરથી બનતા પ્રશ્નો હાઉમચ સાથે ધેરથી બનતા પ્રશ્નો ઉત્તર ગણી શકાય નહીં તેવા પદાર્થો દ્રવ્યો પ્રવાહી વગેરે કેટલા પ્રમાણ પ્રમાણમાં છે તે તે હોય છે જો આપણે જે ગણી ન શકીએ જેમ કે પાણી છે તો પાણી આપણે ન ગણી શકીએ ને તો આપણે કેવી રીતે કેટલું પાણી જુએ તો એમ હાઉ મચ વોટર કેટલી ચા જુએ તો હાઉ મચ ટી સમજ્યા હવે જો ઉદાહરણ જોઈ લો હાઉ મચ વોટર ઇઝ ધેર ઇન ધ ગ્લાસ તો શું આપણું આપણે એને જવાબ આપ શું તો કેવી રીતે કરીએ ધેર ઇઝ વિધાન વાક્ય બનાવું છે ધેર ઇઝ લિટલ વોટર ઇન ધ ગ્લાસ ત્યાં થોડું જ પાણી છે ગ્લાસમાં હાઉ મચ ટી ઇઝ ઇન ધ કપ કપમાં કેટલી ટી છે મતલબ કેટલી ચાય છે તો લખવાનું ધેર ઇઝ સમ ટી થોડી ટી છે એટલે કે થોડી ચાય છે કપમાં દેર ઇઝ સમ સમજી ગયા હાઉ મચ અને હાઉ મેની ઓકે નાઉ એફસ્ટ ઓફી હવે આ તો બહુ ઇઝી છે તમે સિક્સ્થમાં બી ભણ્યા હશો એફોસ્ટ્રોફી એસ હવે એફોસ્ટ્રોફી એસ એટલે કે વ્યક્તિનું વ્યક્તિ સાથેનો સગમણ કે વ્યક્તિનું વસ્તુ સાથેનો સંબંધ કે માલિકી અથવા જો એફોસ્ટ્રોફી મતલબ એની સાથે કોઈ ચીજ હોવી કે જેમ કે વ્યક્તિનું વ્યક્તિ સાથે હોય વસ્તુ સાથે બી હોય ઓકે અથવા વ્યક્તિ પ્રાણી પશુના અવ્ય દર્શાવે છે હવે જોઈ લો

પછી ધીસ ઇઝ મંકી સ્ટેલ તો આ વાંદરાની પૂછડી છે આપણે ગુજરાતીમાં એમ લખીએ ની એનું એના તો આપણે એમાં ઇંગ્લિશમાં આપણે એફોસ્ટોફી એસ લગાવીએ છીએ ઓકે ધીસ ઇઝ મોહન્સ હેન્ડ તો આ મોહનનો હાથ છે સમજી ગયા તો ચલો હવે એના ઉપર આપણે એક્સરસાઇઝ કરીએ ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધેર ઇઝ ને ધેર આર આપણે પહેલાં તો બ્લેન્ક્સ પૂરા કરવાના છે ધેર ઇઝ ને ધેર આર પછી ક્વેશ્ચન બનાવવાના છે ફોર્મ ક્વેશ્ચન્સ શું લખ્યું છે ફોર્મ કોશ્ચન્સ એન્ડ રાઈટ આન્સર્સ યુઝિંગ યસ એન્ડ નો પછી યસ અને નોમાં આપણે ઉત્તર લખવાના છે પહેલાં ધેરને દેશમાં આપણે પહેલાં બ્લેન્ક આપેલું છે ખાલી જગ્યા તો આપણે ઈ પૂર્ણ કરશું પછી ક્વેશ્ચન બનાવશું પછી યસ અને નોમાં ઉત્તર આપશું તો જુઓ આમાં શું લખ્યું છે ધેર ઇઝ અ બુક ઓન ધ ટેબલ ઉદાહરણ જોઈ લો ધેર જો ડેશ અ બુક ઓન ધ ટેબલ તો શું આવશે અ બુક છે એટલે ઇઝ આવશે આર નહીં આવે ધેર ઇઝ અ બુક ઓકે એક જ બુક છે એ બુક એટલે કે એક જ છે તો આપણે ધેર ઇઝ પછી તો પ્રશ્ન બનાવવો હોય તો શું કરવાનું ઇઝને આગળ લાવી દેવાનું તો લખવાનું ઇઝ ધેર અ બુક ઓન ધ ટેબલ શું ત્યાં બુક છે ટેબલ ઉપર તો લખવાનું યસ ધેર ઇઝ હા મા આન્સર ને નોમાં નો ધેર ઇઝ અન્ટ ખબર પડી તો જો નેક્સ્ટ માં શું છે ડેશ મંકીઝ ઇન ધ કિચન તો આપણે શું લખશું ઇન ધી કે શું આવશે ધેર આર ત્યાં વાંદરાઓ છે પિંજરાની અંદર ઓકે તો આપણે પ્રશ્ન બનાવવા હોય તો એને શું કરશું આગળ આગળ આર લાવી દેસુ તો આર ધેર મંકીઝ ઇન ધ કિચન યસ ધેર આર નો ધેર આન્ટ ધેર એન્ટ એ આર એન્ટ આર નોટ પણ લખી શકો અને આર એન્ટ પણ લખી શકો ઓકે પછી સેકન્ડ છે ડેસ અ મેન નિયર ધ ગેટ ડેશ અ મેન નિયર ધી ગેટ તો હવે અહીંયા શું અ મેન છે તો આપણે શું લખીશું ધેર ઇઝ અને એને પ્રશ્ન બનાવવા તો શું કરવાનું ઇઝને આગળ લાવી દેવાનું ઇઝ ધેર અ મેન નિયર ધ ગેટ યસ દેર ઇઝ નો દેર ઇઝ એન્ટ હવે ઇઝન્ટ અથવા ઇઝ નોટ તમે કોઈ બી વાપરી શકો છો પછી છે ડૅશ બેગ્સ અંડર ધ બેન્ચ અંડર અંડર એટલે કે નીચે છે આપણે શું લખશું આર ધેર બેગ્સ અંડર ધ કિચન હવે જો બેગ્સ છે એટલે ધેર આર લખ્યું છે આર આવશે પછી એને પ્રશ્ન બનાવવો હોય તો આર ધેર બેગ્સ અંડર ધ બેન્ચ યસ ધેર આર નો ધેર આરન્ટ સમજ્યા વે જો આ તમારે જાતે જ કરવાનું છે મેં ભલે કરાવ્યું હું ઉપરથી ખાલી બતાવું છું પણ તમને આ સમજાવ્યાના એવા જ છે આ વાળા બી હવે ડેશ ફ્લાવર્સ ઇન ધ વાસ તો આર ધેર ફ્લાવર્સ ઇન ધ યસ ધેર આર નો ધેર આન્ટ પછી છે ડેશ એન એપલ ઇન માય હેન્ડ એન એપલ એટલે કે એક જ એપલ છે તો ધેર ઇઝ આવશે તો આપણે પ્રશ્ન બનાવો તો ઇઝને આગળ લાવવાનો ઇઝ ધેર એન એપલ ઇન માય હેન્ડ શું મારા હાથમાં સફરજન છે યસ ધેર ઇઝ હા તે છે નો ધેર ઇઝ એન્ડ નો તે ત્યાં નથી ઓકે ડેશ મેની બોયઝ ઇન ધી ક્લાસ તો મેની બોયઝ એટલે કે ધેર આર તો લખશું આર ધેર મેની બોયઝ શું ત્યાં ક્લાસમાં છોકરાઓ ઘણા બધા છોકરાઓ છે યસ ધેર આર નો ધેર આર આન્ટ સમજીએ હવે ફિલ ઇન ધી બ્લેન્ક્સ વિથ હાઉ મેની ને હાઉ મચ હવે આપણે બ્લેન્ક એટલે ખાલી જગ્યા પૂરવાની છે કે એમાં હાઉ મેની આવશે કે હાઉ મચ જો આપણે કોઈ બી ચીજ ગણી શકીએ ને ત્યાં હાઉ મેની આવે અને ગણી ન શકીએ તો હાઉ મચ આવશે ઓકે આન્સર ધ ફોલોઇન યુઝિંગ વર્ડ્સ ગીવન ઇન ધ બ્રેગ અને હાઉ મેની હાઉ ખાલી જગ્યા પૂરી કોષમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ઉત્તર લખો અને જો કોષમાં આપણે અહીંયા શબ આપેલા છે શબ્દો એને આપણે જોઈને આન્સર લખવાનો છે જવાબ આપવાનો છે ઓકે હવે જો ઉદાહરણ જોઈ લો હાઉ મેની ઓરેન્જીસ આર ધેર ઇન ધ બેગ જો ડેશ ઓરેન્જીસ આર ધેર કેટલા ઓરેન્જીસ ઓરેન્જીસ તો આપણે ગણી શકીએ ને તો આપણે લખશું હાઉ મેની પછી હવે વન આપેલો હશે બ્રેકેટમાં તો શું લખશું ધેર ઇઝ વન વન છે એક જ છે તો ઇઝ આવશે ધેર ઇઝ સમજીએ પછી હવે આ જોઈ લો હાઉ મેની બુક્સ આર ધેર ઇન ધ બેગ જો બુક્સ છે તો શું આવશે હાઉ મેની પછી આન્સરો આપવા માટે સેવન તો આપણે શું લખશું ધેર આર સેવન બુક્સ ઇન ધી બેગ પછી છે ડૅ વોટર ઇઝ ધેર ઇન ધ જગ વોટર છે તો આપણે ગણી નથી શકતા શું આવશે હાઉ મચ હાઉ મચ વોટર ઇઝ ધેર ઇન ધ જગ કેટલું પાણી છે જગમાં તો ધેર ઇઝ સમ વોટર ઇન ધ જગ થોડું પાણી છે જગમાં હવે મેંગો ટ્રીઝ ડેશ મેંગો ટ્રીઝ હવે મેંગો ટ્રીઝ છે એટલે ગણી શક આપણે ગણી શકીએ તો હાઉ મેની આવશે તો વન જ છે તો ઇઝ આરની આવે શું આવશે ઇઝ ધેર ઇઝ વન મેંગો ટ્રી પછી ડેશ એલિફેન્ટ્સ આર ધેર ઇન ધ ઝૂ કેટલા એલિફેન્ટ છે એલિફેન્ટ તો આપણે ગણી શકીએ તો લખશું હાઉ મેની એલિફેન્ટ્સ દેર આર થ્રી એલિફેન્ટ્સ ઇન ધ ઝૂ પછી છે ડેશ મિલ્ક ઇઝ ધેર ઇન ધ ગ્લાસ તો મિલ્ક તો આપણે ગણી ન શકીએ તો લખશું હાઉ મચ મિલ્ક પછી અ લિટલ તો લખશું ધેર ઇઝ અ લિટલ મિલ્ક ઇન અ ગ્લાસ જો બ્રેકેટમાં આપેલા છે આન્સર તો એવી રીતે આપણે વિધાન વાક્ય બનાવી શકીએ છીએ ડેશ ટી ડુ યુ વોન્ટ તો શું આવશે હાઉ મચ હાઉ મેની ટી ચાય તો આપણે ના ગણી શકીએ ને તો હાઉ મચ ટી તો અ લિટલ તો આપણે શું લખશું આઈ વોન્ટ અ લિટલ ટી મારે થોડું થોડી ચાય જુએ છે ઓકે હાઉ મેની રોઝેસ આર ધેર ઇન ધી વાસ તો ધેર આર ટ્વેલ્વ રોઝેસ ઇન ધી વાસ હાઉ મેની રોઝેસ તો ગણી શકીએ પછી એટ છે ડેસ સ્ટાર્સ આર ધેર ઇન ધ સ્કાય કેટલા તારા છે હાઉ મેની ઓકે આપણે ગણી શકીએ તારા તો આન્સર છે ધેર આર મેની સ્ટાર્સ ઇન ધ સ્કાય ઓકે પછી રીરાઈટ ધ સેન્ટેન્સ ઇઝ યુઝિંગ એફોસ્ટોફી જો હવે એમાં એફોસ્ટોફી એસ લગાવવાનો છે ની ના નું આપણે લગાવીએ તો એમાં આપણે ઇંગ્લિશમાં એસ લગાવીએ જો ધેટ ઇઝ ધ અંકલ ઓફ કેયુર તો આપણે શું લખશું ધેટ ઇઝ કેયુર્સ અંકલ તે કેયુર ના અંકલ છે કેયુર કેયુર ના તો આપણે લખ્યું કેયુરસ અંકલ પછી છે ધેટ ઇઝ ધ ફાર્મ ઓફ રાવજીભાઈ રાવજીભાઈની વાડી છે તો આપણે શું લખશું ધેટ ઇઝ રાવજીભાઈઝ ફાર્મ ધીઝ આર ધી કાઉઝ ઓફ મધુભાઈ તો આપણે લખશું ધીઝ આર મધુભાઈઝ કાઉઝ આ મધુભાઈની ગાયો છે દેટ ઇઝ ધ ટેલ ઓફ અ મંકી તો દેટ ઇઝ મંકીઝ ટેલ તે પેલી મંક મંક મતલબ કે વાંદરાઓની પૂંછડી છે ધોઝ આર ધ સ્ટુડન્ટ ઓફ મિસ્ટર પંડિત તો આપણે શું લખશું ધોઝ આર મિસ્ટર પંડિત્સ સ્ટુડન્ટ આ બી તમારે હોમવર્ક જો મેં તો બી તમને સમજાવું છું પણ આ તમારે જાતે જ કરવાનું હતું પછી છે ધીસ ઇઝ ધ કાર ઓફ માય ટીચર તો લખશું ધીસ ઇઝ માય ટીચર્સ કાર પછી ધેટ ઇઝ ધ ઓફિસ ઓફ દર્શિત તો ધેટ ઇઝ દશિત્સ ઓફિસ પેલી દર્શિતની ઓફિસ છે ધીસ આર ધ બુક્સ ઓફ જે તો ધીસ આર જેઝ બુક્સ તે આ શું છે જેની પુસ્તકો છે હવે રાઈટ ધ ફોલોઇંગ સેન્ટેન્સીસ ઇન પ્રૂ પ્લુરલ તો આગળ પ્રુરલમાં લખવાનું છે તો તમને ખબર હોવી જોઈએ સિંગુલર ને પ્લુરલ આવે મેંગો છે તો મેંગોઝ થઈ ગયું ધીસ છે તો ધીઝ થાય અને ઇઝ હોય તો આર થઈ જાય અને અસિટીનું શું થઈ જાય સિટીઝ અને સિટીઝ એ સીઆઈટી વાય હોય તો વાય કટ કરી દેવાનું અને શું આવશે સીઆઈટીઆઈ સીટીઝ દેટ ઇઝ અ ટ્રી તો ધોઝ આર ટ્રીઝ દેટ ઇઝ અ બેન્ચ તો ધોઝ આર બેન્ચિઝ આ બેન્ચો છે પહેલાં બેન્ચેસ છે ધેટ ધીસ ઇઝ અ ટોમેટો આ ટો ટમાટર છે તો આ ટમાટરો છે સમજ્યા હવે એવી જ રીતે જો ધેટ ઇઝ અ ક્લાસ ધેટનું ધોઝ થાય ધીસનું ધીઝ થાય તો ધોઝ આર ક્લાસીસ ધેટ ઇઝ એન ઓરેન્જ તો ધીઝ આર ઓરેન્જીસ ઇઝનું આર થઈ જાય ધેટ ઇઝ અ બેબી તો ધોઝ આર બેબીઝ ધીસ ઇઝ અ ડીશ તો ધીઝ આર ડીશીસ

ઓકે તો હવે સ્ટાર્ટ કરીએ એસે એસે છે માય ડ્રીમ એટલે કે મારું સ્વપ્ન તો સાંભળો સરખી રીતે સાંભળવાનું છે એવરી વન હેઝ અ ડ્રીમ ટુ એચિવ સમથિંગ ઇન લાઈફ બધાને શું હોય કાંઈ ને કાંઈ એચીવ એચીવ એટલે કે કાંઈ સિદ્ધ કરવું એવું કાંઈ સપનું હોય કે મારે આ સિદ્ધ કરવું છે મારી જિંદગીમાં બધાને સીમ સમ પીપલ ડ્રીમ ઓફ બીકમિંગ રીચ કોઈને સપનું સપના હોય સ્વપ્ન હોય કે એમને અમીર બનવું હોય સમ વોન્ટ ટુ બીકમ ફેમસ કોઈને સપનું હોય કે મારે એકદમ પ્રખ્યાત બનવું છે બધા મને ઓળખે એવી રીતે એન્ડ સમ વોન્ટ ટુ હેલ્પ અધર્સ અને કોઈકને એમ હોય કે હું કેની મદદ કરું એવા બધાને સ્વપ્ન હોય ઠીક છે હવે માય ડ્રીમ ઇઝ ટુ બીકમ અ સાયન્ટિસ્ટ મારું સ્વપ્ન છે કે હું સાયન્ટિસ્ટ બનું સાયન્ટિસ્ટ એટલે કે વૈજ્ઞાનિક બનું ઇટ ઇઝ નોટ એન ઇઝી ગોલ એ એકદમ આસાન ગોલ નથી ગોલ એટલે કે ધ્યેય નથી બટ આઈ નો આઈ કેન ડૂ ઇટ પણ મને ખબર છે કે હું આ કરી શકું છું માય ઇન્સ્પિરેશન ઇન્સ્પિરેશન એટલે કે પ્રેરણા જે પ્રેરણા એને આપતા હશે કોણ છે ડૉક્ટર જે અબ્દુલ કલામ એની બુક્સ બીજી વાત હશે તો એને એમ ઇન્સ્પિર ઇન્સ્પાયર થતો હશે એ હી વોઝ અ સાયન્ટિસ્ટ એપીજે અબ્દુલ કલામ કોણ હતા સાયન્ટિસ્ટ એટલે કે વૈજ્ઞાનિક હતા સાયન્સ ઓલવેઝ એક્સાઇટ્સ મી એક્સાઇટ્સ મી એટલે કે એકદમ ઉત્સાહ ભરે છે અને સાયન્સ વિજ્ઞાન જે છે દેર આર સો મેની ઇન્ટરેસ્ટિંગ થિંગ્સ ટુ લર્ન ઇટ કેટલી બધી ઇન્ટરેસ્ટિંગ એટલે કે કેટલી રસપ્રદ ચીજો છે ભણવા માટે આઈ એન્જોય રીડિંગ સાયન્સ બુક્સ મને બહુ મજા આવે છે એટલે કે મને આનંદ મળે છે સાયન્સની કે પુસ્તકો વાંચવામાં સમજ્યા પછી સાયન્ટિસ્ટ સોલ્વ ગ્લોબલ ચેલેન્જીસ સાયન્ટિસ્ટ જે છે ગ્લોબલ એટલે કે સમગ્ર વિશ્વની સમસ્યાઓ બધી સોલ્વ કરે છે મેક ઇનોવેશન્સ ઇનોવેશન એટલે નવી નવી વસ્તુઓ એટલે કે નવનીતા ઇનોવેશન્સ એટલે કે નવનીતા ઘણી બધી વસ્તુઓ બનાવે છે એન્ડ ધે ગેટ ટુ લર્ન એન્ડ ધે ગેટ ટુ લર્ન ન્યૂ થિંગ્સ એવરી ડે અને ઘણી બધી નવી નવી ચીજો રોજ શીખે છે વેન આઈ બીકમ અ સાયન્ટિસ્ટ હું જ્યારે સાયન્ટિસ્ટ બનીશ આઈ વોન્ટ ટુ હેલ્પ સોસાયટી હું મારા સમાજની હેલ્પ કરીશ જો અહીંયા છે ને મેં તમને આ ખાલી શબ્દોના મિનિંગ એટલે કે તમને જ્યારે એસે રીડ કરો ને તો એના આ મીનિંગ્સ લખ્યા છે કે તમને સમજમાં આવે ઓકે આ લર્ન નથી કરવાના બટ તમારે ખાલી તમારે સમજવા માટે મેં આપ્યા છે આઈ વોન્ટ ટુ હેલ્પ સોસાયટી મારે સમાજની મદદ કરવી છે વિથ માય રિવોલ્શનરી આઈડિયાઝ રિવોલ્શનરી એટલે કે ક્રાંતિકારી એકદમ આઈડિયાઝ હોય એનાથી માય પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ ઓલવેઝ મોટિવેટ મી મારા માતા પિતા અને મારા શિક્ષકો મને રોજે મોટિવેટ એટલે કે પ્રોત્સાહન આપે છે ભણવા માટે અને આ મારું સ્વપ્ન પૂરું કરવા માટે વર્ક ટુવર્ડ્સ એચિવિંગ માય ડ્રીમ આ એચિવ કરવા માટે આ સિદ્ધ કરવા માટે મારા માતા પિતા અને શિક્ષકો મારી મદદ કરે છે તો આ તમારે હવે એસે છે નિબંધ છે જે તમારી નોટબુકમાં લખવાનું છે ઓકે નેક્સ્ટ છે વોકેબલરી જે બીથી સ્ટાર્ટ થાય છે હવે બી બેક બેક એટલે કે પીઠ પછી બેડ બેડ એટલે કે ખરાબ કોઈ ખરાબ દિવસ થતો હોય બેંક એટલે કે કિનારો નદી કિનારે દરિયા કિનારે હોય ને કિનારો બન્યાન એટલે કે વર્ડ બાર્ક એટલે કે ભસવું સ્નાન એટલે કે બાથ બીન્સ એટલે કે ચોળા તમે સબ્જી બનાવતા હશે ને ચોળાની ચોળીની બિયર એટલે કે રીચ બીકમ એટલે કે થવું મારે એનાથી એના જેવું થવું છે બીકેમ એટલે કે થયું આઈ બીકેમાં ડૉક્ટર હું ડૉક્ટર બની ગઈ એમ બેડ એટલે કે પથારી પલંગ બેડિંગ એટલે કે બિસ્તરો જે આપણે બિછાવીએ ને બિસ્તરો બીજા બ્લન્ટ એટલે કે બુઠ્ઠું બોટ એટલે કે હોડી નૌકા જે હોળી હોય નાનકી જે હોય ને બોટ બોટિંગ એટલે કે આ જે આપણે બોટ ઉપર જે કરતા હોઈએ બોટિંગ નૌકા વિહાર બોટમેન એટલે કે નાવિક બોટલ એટલે કે શીશો બોટમ એકદમ લાસ્ટ જે બોટમ તળિયું હોય બ્રેવ એટલે કે બહાદુર બ્રેક એટલે કે કાંઈ તોડવું બ્રોક એટલે કે જે તૂટી ગયું હોય કાંઈ ભાંગ્યું આપણે તોડ્યું બ્રીથ એટલે કે શ્વાસ લેવો ને કાઢવો આપણે બ્રીથ કરીએ ને યોગામાં અને એમે પણ આપણે બેઠા હોય તો બી બ્રીથ કરતા જ હોય બ્રિક એટલે કે ઈટ બ્રિંગ એટલે કે લાવવું બ્રોટ એટલે કે લાવ્યા બ્રધર એટલે કે ભાઈ બ્રધરહુડ એટલે કે ભાઈચારો પછી બીકેમ બીકેમ એટલે કે થવું આ તો મેં તમને સમજાવી દીધું બેડરૂમ એટલે કે શયનખંડ જ્યાં આપણે સૂતા સૂઈએ પછી બેડશીટ એટલે કે ચાદર બી એટલે કે મધુમાખી બીહી જે મધુમાખીનો મધપૂડો હોય બિફોર એટલે કે એની પહેલાં બિગિન એટલે કે શરૂ થવું બિગેન એટલે કે શરૂ થયું બિગેન શરૂ થયું બિગિનિંગ એટલે કે શરૂઆત જો કેટલા બધા વર્ડ છે બિગીન બિગેન બિગિનિંગ બિહાઇન્ડ એટલે કે એની પાછળ બેલ એટલે કે ઘંટડી બિલો એટલે કે અડી બિલો એટલે કે એની નીચે બ્રિંગ એટલે કે લાવવું બ્રોટ એટલે કે લાવ્યા બ્રધર બ્રધર હું રાત તમને કરાવી દીધું બ્રધર ઇન લો એટલે કે સાડો જે તમારા મમ્મીના મમ્મી હોય અને ભાઈ હોય તો તમારા પપ્પાને શું થાય સાડો થાય ને બ્રધર ઇન લો બિલ્ડ એટલે કે બનાવવું બિલ્ડર એટલે કે મકાનો વગેરે બાંધનાર બિલ્ડિંગ એટલે કે મકાનો બિલ્ટ એટલે કે બંધાવ્યું બિઝનેસ એટલે કે વેપાર businessman એટલે કે વેપારી busy તો एकदम વ્યસ્ત હોય butter એટલે કે માખણ buttermilk એટલે કે છાશ butterfly એટલે કે પતંગિયું સમજ્યા પછી behind એટલે કે ની પાછડી સમજાવેલ બેલ પણ ઘંટડી સમજાવી ગયું મે below એટલે કે ની નીચે belt એટલે કે પટ્ટો best એટલે કે સૌથી સારું બેટર એટલે કે આનાથી વધુ આપણે કાંઈ કહીએ ને કોઈ ટીચર કહેતા હોય એનાથી વધુ સારું કરી શકીએ છીએ બિટવીન એટલે કે ની વચ્ચે બાય એટલે કે સાયકલ બાઈક એટલે કે એનું શોર્ટ ફોર્મ છે બાય સાયકલનું રૂપ બિગ એટલે કે મોટું કદનું બિલ પક્ષીની ચાંચ એટલે કે અને બિલ એટલે કે કાંઈ આપણે વસ્તુ લેવા જઈએ તો દુકાનવાળો આપને આપે ને બિલ પછી બર્થ બર્થ એટલે કે જન્મ ડેટ ઓફ બર્થ એટલે કે જન્મ તારીખ પ્લેસ ઓફ બર્થ એટલે કે જન્મસ્થળ સ્થળ બર્થ ડે એટલે કે જન્મદિન જો કેટલા બધા છે બ્લેક સ્મિથ એટલે કે લુહાર બ્લાઇન્ડ એટલે કે અંધ જે જોઈ ન શકે બ્લાઇન્ડનેસ એટલે કે અંધાપો પછી છે બ્લો બ્લો એટલે કે ફૂંક મારવી યા વગાડવું સીટી વગાડીએ ને બ્લો બ્લો અપ એટલે કે હવા ભરીને ફૂલાવું આપણે કેવી રીતે બલૂન ફૂલાવીએ ફૂગો ફૂલાવી બ્લુ એટલે કે ફૂંકી માર્યું જે આપણે બલૂન ફૂલાવી રહ્યું હોય તો ઓકે યસ સ્ટુડન્ટ્સ તો આ હતો આપણો જે એસે કર્યો છે અને જે આપણે એક્સરસાઇઝ કરી છે એ તમારે સરખી રીતે નોટબુકમાં એસે લખવાનો છે અને એક્સરસાઇઝ સરખી રીતે કરવાની છે ઓકે સ્ટુડન્ટ્સ અને જે વોકેબલરી આપણે કરીએ છીએ એ સરખી રીતે રોજ લર્ન કરવાની છે ઓકે